બાળમિત્રો, આજે આપણે એક શેખ ચલ્લીની વાર્તા સાંભળવાની છે. તો શેખ ચલ્લી કેવો હોય? જો હું તમને એક ઉદાહરણ આપું, આ ભાઈ હતા ને, એ નદીએ જાય તો કેવું વિચારે ખબર? કે નદીનું બધું પાણી ઘી બની જાય અને વડલાના પાંદડા છે ને એ ગરમા ગરમ રોટલી બની જાય, તો પછી છે ને આ બંદા છે ને એ જબોલ જબોલ ઘર ખાવે, આવા વિચાર કરે. હવે આ ભાઈ ભીખ માગીને પોતાનું જીવન ચલાવતો, માંડ માંડ એક ટાણાની ભીખ મળે. એક દિવસ છે ને એનું નસીબ ચમકી ગયું, એને એક ઘડો ભરીને લોટ ભિક્ષામાં મળી ગયો. એણે તો લોટનો ઘડો છે ને સિક્કામાં ટીંગાડી અને ઉપર ટીંગાડ્યો અને સિક્કાની નીચે ખાટલો રાખી અને સૂઈ ગયો. એની નજર લોટથી ભરેલા ઘડા ઉપર હતી. એ એકલો એકલો ઘણી વખત છે ને વિચારે ચડી જતો અને પછી મનમાં ને મનમાં પોતાની સાથે વાતો કરે. આજે એ વિચારે ચડી ગયો કે અરે મારી પાસે પૈસા નથી, એ મને મોટું દુઃખ છે. જોઈ કે મને મારી પાસે પૈસા હોત ને તો આ ઘરે ઘરે જઈ અને ભિક્ષામ દેહી કરવું ન પડત. અને પછી વિચારે ચડી ગયો કે આ ઘડામાં આખો ઘડો લોટનો ભર્યો છે અને અનાજ કેટલું મોંઘું, અને એમાંય પણ જો દુકાળ પડે ને તો આ બહુ મોંઘું થઈ જાય. એટલા માટે ઘડો ઘેર શા માટે રાખી મૂકવી કે વેચી નાખું તો, અને બજારમાં જઈ અને હું સાદ પાડીશ કે લોટ લ્યો લોટ લ્યો. પછી મારો લોટ લેવા માટે લોકો છે ને પડા પડી કરશે. હો, કોઈ કહેશે કે લાવો તમારો લોટ, 10 રૂપિયામાં હું વેચાતો લઉં છું. તો કોઈ કહેશે કે ના ના મને આપો, હું 20 રૂપિયા આપું. ત્રીજો કહેશે કે 20 રૂપિયાનું ભાઈ કંઈ ના આવે, મને આપો, હું પૂરા 50 રૂપિયા આપું. અને હું છે ને આ બધો લોટ 50 રૂપિયામાં વેચી દઈશ. પછી મારા હાથમાં 50ની નોટ હશે. એ 50 રૂપિયામાંથી કે હું એક બૂટની જોડી અને કોટ ખરીદીશ. વળી વિચાર કર્યો કે ના ના ના, બૂટની શું જરૂર છે, કોટ વિના ના ચાલે, હું તો બકરો અને બકરી ખરીદીશ. એને લીલો ઘાસપાલો ખવડાવીશ, બકરીને મોટી કરીશ, બકરી વ્યાશે એટલે એની પણ બકરી આવશે, અને એમ કરતા કરતા ટોળું એકઠું થશે. એ આખું ટોળું લઈને કે હું બજારમાં જઈશ અને સાદ કરીશ કે લ્યો બકરી લ્યો બકરી લ્યો. બકરા ખરીદવાવાળા લોકો ટોળે વળશે, મને મોં મંગા દામ મળશે, પણ હું છે ને એક પણ બકરું 100 રૂપિયાથી નીચે વેચવાનો નથી. અને કોઈ વરી કદરદાન માણસ હશે ને તો એમ કહેશે કે લે લે તમારા બકરા જેવા તો કોઈના બકરા નથી. પછી તો એ કે મારી પાસે 100 રૂપિયા હશે અને પછી આ જૂનો ખાટલો છે ને એ વેચી નવો પલંગ લેવો છે. ના ના, એમ કરું, એક ખુરશી ને ટેબલ લઈ લઉં. તો કે અરે ભાઈ, એની ક્યાં જરૂર છે, આવો પોતે ને પોતે મનમાં બોલે. એના કરતા તો હું ગાયો લઈ લઈશ, એને વાછરડા આવશે, મોટી વસ્તી થશે, મારો વાડો ભરાઈ જશે, અને એ ગાયોને વેચી અને હું ભેંસો લઈ શીખીએ, અને ભેંસો વ્યાશે ને એટલે ઘેર ભેંસોનું ટોળું જામશે, ભેંસોના ઘી દૂધ મળશે, અને પછી એમાંથી હું મીઠાઈની દુકાન કરીશ. છોકરા પેંડા બરફી ખરીદવા આવે ને તો મને પૈસા મળે. ના ભાઈ ના, આપણને આ બધું વેચતા આવડે નહીં, આપણે તો બળદ જ લેશું, અને બળદ હશે ને એટલે સારી ખેતી થશે, અનાજ આવશે, અને એને વેચીને હું સોનું લઈશ.
પછી છે ને હું એક ઘોડો લઈશ. અરે ઘોડો શું કે, હું તો હાથી લેવાનો. હાથી કે પછી તો પાયજામો, શેરવાની, સાફો અને હાથી ઉપર બેસીને હું હાકેમને મળવા જઈશ. હાકેમ કે મારું સન્માન કરશે, આપણે તો સોનું વેચીને રૂપિયા ગણી લેશું અને એનાથી 7 માળવાળું મકાન બનાવીશું. હવેલીમાં દાસ દાસી વૈભવ ભરી ઘરવખરી વસાવીશું અને પછી કે મારા લગ્ન થશે અને હું ધનવાન માણસ બની જઈશ. અને મારે કે બાળકો હશે, બાળકો મને કામ કરતો હોઈશ ને હેરાન કરશે તો કે હું મારી પત્નીને બોલાવીશ અને એને કહીશ કે છોકરાઓને સાચવ, મારે કામ છે. અને જો એ નહીં માને ને તો હું એને હાથ મારીશ અને એમ કહી અને એને જોરથી લાત મારી. હો પણ લાત કોને મારી, તો છીકામાં ઉપર ગ્લોટનો જે કડો ટીંગાતો હતો ને એને લાત મારી. અને એને લાત મારતા શું થયું ખબર, ઘડો ફૂટી ગયો અને બધો લોટ છે ને આ ભાઈના માથે ઢોળાઈ ગયો અને ભાઈ આખો લોટ લોટ થઈ ગયો. બાર દોસ્તો, મજા આવી ને વાર્તામાં? મળીએ છીએ આવી જ નવી વાર્તા સાથે. જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને જો નીચે સબસ્ક્રાઇબનું બટન લાલ હોય તો તેને દબાવી અને ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેશો. આવજો.